નમસ્કાર ન્યૂઝ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું જૈની નજર નાખે મહત્વના સમાચાર પર વડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં એસટી બસના રોજના કચરા ટાઈમ ટેબલના કારણે કન્યા કેળવણીની વિદ્યાર્થિનીઓ હેરાન પરેશાન થાય છે જેની રજૂઆત તંત્રને કરવા છતાં કોઈ પણ પ્રકારનું ધ્યાન આપવામાં આવતું નથી વડિયા પંથકના બગલમાં આવતા ગામડાઓમાં આવતી જતી બીમાર બસો હાલત તાને ચાલતા થાકી જાય છે ત્યારે વડિયા તાલુકાના વિદ્યાર્થીઓના ફેરાની બસનો રૂટ હાલતા બંધ થઈ જાય છે જો રેગ્યુલર શરૂ રહે તો 25-30 કન્યાઓને ઉચ્ચ શિક્ષણનો યોગ્ય લાભ મળી શકે તેમ છે બસના અભાવના કારણે અધૂરા પિરિયડ છોડી બસ પકડવા દોડવું પડે છે અને બસ થાકીને ગમે ત્યાં રોકાઈ ગઈ હોય છે અને આ અંગે ડેપો મેનેજર સહિત એસટી વિભાગીય નિયામકને અનેક વખત ધ્યાન દોરવામાં આવ્યું હોવાનું વિદ્યાર્થીઓને જણાવાયું છે ટેલિફોનિક ડેપો મેનેજરના જણાવ્યા મુજબ એસટી બસો 1.5 લાખ કિલોમીટર ઉપર ચાલી જવાના કારણે બસો કંડમ થઈ ચૂકી છે કંડમ બસો હોવાના લીધે ઊભી રહી જાય છે અથવા તો ગમે ત્યાં બ્રેકડાઉન થાય જેથી અકસ્માત ન બને તે માટે લાંબા રૂટમાં નવી જ બસ હોય તો જ મોકલવામાં આવે છે નહીતર કાપ મૂકવામાં આવે જેના કારણે દુર્ઘટના ના સર્જાય તે માટેથી વિદ્યાર્થીઓને છકડો રિક્ષાનો સહારો લેવો પડે છે ત્યારે છકડો રિક્ષા વડિયા પંથકના વિદ્યાર્થીઓ માટે જીવના જોખમે આશીર્વાદરૂપ બની રહેશે વડિયા નજીકના સાંખરોલા ઢોળવા મોરવાડા ખાખરિયા ગામના 50થી વધુ વિદ્યાર્થીઓને એસટી બસનો લાભ મળતો નથી જેને લઈને વિદ્યાર્થીઓએ વડિયા એસટી ડેપોએથી ઉગ્ર રોષ સાથે વડિયા ચેમ્બર્સ ઓફ કોમર્સને ધારદાર રજૂઆતો કરી હતી પરેશ પરમાર સાથે અને ગુજરાત ન્યૂઝ વડિયા